विद्यार्थी मित्रों, धोरण 10 गणित प्रकरण 3 द्विचल सुरेख समीकरण युग्म में एमां जोईए स्वाध्याय 3.2 एनो पहलो प्रश्न छे। एमां बे प्रश्नों छे जेना आपणे सुरेख समीकरण युग्म बनावाना छे अने उकेल आलेखनी रीते शोधवानो छे, आपणे आलेख दोरवाना छे। पहलो प्रश्न छे धोरण 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ છે એ ગણિતમાં કોયડા ક્વિઝ કોમ્પિટિશન આપણે જેને કહે છે એની અંદર ભાગ લે છે। એટલે કુલ વિદ્યાર્થીઓ છે 10। ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે। એટલે ભાગ લેનાર જે વિદ્યાર્થીઓ છે એમાં છોકરા છોકરીઓ બંને છે, એમાં જે છોકરીઓ છે એ છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધુ છે। તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે એ શોધવાનું છે। તો મિત્રો, અહીંયા બે વિદ્યાર્થીઓ બે પ્રકારના છે, છોકરાઓ અને છોકરીઓ। તો આપણે ચાલ એક્સ અને વાય કોના માટે ધારીશું? તો ધારો કે છોકરીઓની સંખ્યા બરાબર એક્સ અને છોકરાઓની સંખ્યા બરાબર વાય। બે સમીકરણ બનાવવાના છે, તો બે સમીકરણ શેના આધારે બનાવીશું? તો પહેલું જ વિધાન છે કે કુલ વિદ્યાર્થીઓ 10 છે, એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 10। કુલ એટલે મતલબ આ બંને છોકરા અને છોકરીઓનો સરવાળો એક્સ પ્લસ વાય બરાબર 10। આ સમીકરણ 1 મળી ગયું। ત્યારબાદ ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં 4 વધુ છે, એટલે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધુ છે। મિત્રો, આપણે આનું સમીકરણ બનાવવું હોય એટલે અગાઉ આપણે પેલો આફતાબવાળો દાખલો જોઈ ગયા હતા, એમ આપણે સમીકરણ એટલે એક સમતા છે જેમાં વચ્ચે બરાબરનું ચિહ્ન આવે, બરાબર એટલે આપણે સરખામણી કરવી પડે, આ બંને સંખ્યાઓની સરખામણી કરવી છે। તો છોકરીઓ 4 વધારે છે તો આપણે બંનેને સરખા કરવા માટે બે વસ્તુ કરી શકીએ। છોકરીઓ 4 વધુ છે એનો મતલબ છોકરાઓ 4 ઓછા છે, તો છોકરાઓની અંદર 4 ઉમેરી દઈએ તો બંને સરખાઓ થઈ જાય, એટલે આવું લખી શકીએ છોકરીઓની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા પ્લસ 4। છોકરીઓ 4 વધુ છે એટલે 4 છોકરીઓમાં નથી ઉમેરવાના મિત્રો, આપણે બંનેની ઉંમર સરખી કરવી છે, તો સરખા કરવા માટે જેની કિંમત ઓછી હોય એમાં આપણે ઉમેરવા પડે। તો છોકરાઓ ઓછા છે એટલે છોકરામાં 4 ઉમેરી જાય એટલે બંનેની કિંમત સરખી થઈ ગઈ। બીજો રસ્તો એ છે જે ઓછા છે એમાં ઉમેરો, અથવા બીજો રસ્તો એ છે કે જે વધુ છે એમાંથી બાદ કરો। છોકરીઓ 4 વધુ છે તો છોકરીઓની સંખ્યા માઇનસ 4 બરાબર છોકરાઓની સંખ્યા, એવું પણ લખી શકાય। એટલે જ્યારે સરખામણી કરવાની હોય, વધુ ઓછા હોય, ત્યારે બે વસ્તુ થઈ શકે, જે ઓછા છે એમાં ઉમેરો અને જે વધુ અથવા જે વધુ છે એમાંથી બાદ કરો। તો મિત્રો, અહીંયા છોકરીઓની સંખ્યા છે એક્સ, છોકરાઓની સંખ્યા વાય, તો એક્સ બરાબર વાય પ્લસ 4, વાયને ડાબી બાજુ લાવીએ, એક્સ માઇનસ વાય બરાબર 4। આ સમીકરણ 2 થયું। હવે આપણે બંનેનો આલેખ દોરવો છે, તો પહેલું સમીકરણ લઈએ એક્સ પ્લસ વાય બરાબર 10, એક્સને સૂત્રનો કરતાં બનાવી દઈએ તો 10 માઇનસ વાય। મિત્રો, હવે આ એકદમ સરળ છે એટલે અહીં આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ તો પણ ચાલે, એક્સ અને વાય। હવે વાય છે, વાયની કિંમત મૂકવાની છે, વાય 5 હોય તો એક્સ પણ 5 હોય, વાય 2 હોય તો એક્સ, અહીંયા 2 મૂકી દો, 10 માઇનસ 2 એટલે 8। હવે એ જ રીતે બીજું સમીકરણ છે એક્સ માઇનસ વાય બરાબર 4, તો એક્સ બરાબર 4 પ્લસ વાય, આની અંદર આપણે કિંમત મૂકવાની છે। હવે આ પણ એકદમ સરળ છે એટલે આનું સાદુરૂપ આપણે ડાયરેક્ટ આપી શકીએ, હવે
અહીંયા વાય છે, વાયની કિંમત 0 લઈએ તો એક્સ બરાબર 4 થાય, અને વાયની કિંમત 2 લઈએ તો એક્સની કિંમત 6 થાય. વાય બરાબર 2 લઈએ તો એક્સની, મિત્રો કોઈ પણ કિંમત અહીં લખી શકીએ આપણે. હવે આ કિંમતો છે એ આપણે અહીંયા દર્શાવવાની છે. પહેલું છે એક્સ 5 અને વાય 5. એક્સની કિંમત 5 છે અને વાયની કિંમત પણ 5 છે. તો અહીંયા પહેલો ઉકેલ છે એક્સ 5 અને વાય 5, એ કિંમતો અહીંયા મૂકી દઈએ. એક્સ 5 અને વાય 5 છે. મિત્રો અહીંયા ક્યાંક થોડુંક આગુ પાછું હોઈ શકે. એક્સ 8 અને વાય 2. એક્સ 8 અને વાયની કિંમત છે 2. હવે આ બંનેને જોડતો આપણે આલેખ દોરી દઈએ. અહીંયા તો આ આલેખ મળ્યો એક્સ પ્લસ વાય બરાબર 10 નો. બીજું છે 4 0, એક્સ 4 વાય 0 અને એક્સ 6 વાય 2. હવે આ બંનેને આપણે જોડી દઈએ. અહીંયા તો આ બંનેનું છેદબિંદુ મળ્યું અહીંયા. તો મિત્રો આપણે અગાઉ વાત કરી હતી એમ છેદબિંદુ છે બંને બંનેનો ઉકેલ ગણાય. તો અહીંયા આ બિંદુના યામ છે 7, એક્સ યામ 7 છે અને વાય યામ 3 છે. એટલે એક્સ યામ 7 અને વાય યામ 3. તો મિત્રો આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા સમીકરણનો ઉકેલ છે એ 3 7 છે. એટલે કે આ બંને આલેખ સાત 3 માં છેદે છે, જે બંને સમીકરણનો ઉકેલ છે. એટલે કે એક્સ કોના માટે ધાર્યો છે, છોકરીઓની સંખ્યા, તો માટે છોકરીઓની સંખ્યા બરાબર 7 અને છોકરાઓની સંખ્યા બરાબર 3 છે. છોકરીઓની સંખ્યા 7 અને છોકરાઓની સંખ્યા 3 છે. કુલ સરવાળો 10 થઈ ગયો. છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં 4 વધુ છે. તો આ પ્રશ્ન 1 નો પહેલો છે એનો ઉકેલ થયો. તો અહીંયા આપણે આલેખની મદદથી આ રીતે ઉકેલ શોધી શકીએ. બંનેનો આલેખ એક બિંદુમાં છેદે છે એટલે એને એક જ ઉકેલ છે. અને એ જે છેદબિંદુના આયામ છે એક્સ એમ 7 અને વાય એમ 3, તો 7 3 એ બંને સમીકરણનો ઉકેલ ગણાય. એટલે એક્સ આપણે છોકરીઓ માટે ધારેલો છે એટલે છોકરીઓની સંખ્યા 7 થઈ. વાય છોકરાઓ માટે ધારેલું છે એટલે વાયની કિંમત છે છોકરાઓની સંખ્યા થઈ. તો આ રીતે આપણે આ બંને સમીકરણનો આલેખ દોરી અને છોકરા અને છોકરીઓની સંખ્યા આપણે શોધી શકીએ. હવે ત્યારબાદ આમાં જોઈએ પ્રશ્ન 2. હવે પ્રશ્ન 2 છે, એની રકમ છે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત રૂપિયા 50 છે. 5 પેન્સિલ અને 7 પેન છે એની કુલ કિંમત છે 50 રૂપિયા. તો આપણે ધારી લઈએ, ધારો કે એક પેનની કિંમત 1 પેન્સિલની કિંમત
बराबर रुपया एक्स अने एक पेन की किंमत बराबर रुपया वाय। अहीं पांच पेन्सिल और सात पेन है, पांच पेन्सिल अने सात पेन की किंमत रुपया पचास है। तो मित्रों एक पेन्सिल की किंमत एक्स रुपया हो तो पांच पेन्सिल की किंमत पांच एक्स, एक पेन की किंमत सात तो सात, एक पेन की किंमत वाय रुपया तो सात पेन की किंमत सात वाय बराबर पचास। आ समीकरण एक थयो। हवे एज रीते एज किंमत वाली सात पेन्सिल अने पांच पेन छे, सात पेन्सिल अने पांच पेन की किंमत रुपया छेतालीस छे। तो बीजू समीकरण थे सात एक्स प्लस पांच वाय बराबर छेतालीस। आ समीकरण बे। हवे आपणा बन्नेना उकेल शोधवा छे, पांच एक्स प्लस सात वाय बराबर पचास। नानो सहगुणक एक्स नो छे ने सूत्रनो करता बनावीए तो पचास माइनस सात वाय तो एक्स बराबर पचास माइनस सात वाय छेदमा पांच। अने तो आनु किंमतों मूकी आपणे जुदी जुदी, अहीं छेदमा पांच छे એટલે આપણે એક ખાસ ધ્યાન રાખીશું એક વસ્તુ કે ઉપર એવી કિંમત વધવી જોઈએ કે જેને પાંચ વડે ભાગી શકાય। તો આપણે પહેલાં વાય બરાબર ઝીરો લઈએ તો એક્સ બરાબર પચાસ માઇનસ સાત ગુણ્યા ઝીરો છેદમાં પાંચ। સાત ગુણ્યા ઝીરો એટલે ઝીરો, તો વધ્યું શું પચાસ છેદમાં પાંચ એટલે જવાબ આવશે દસ। ત્યારબાદ વાય બરાબર पांच लीए तो सात पंचा पात्रीस थाय, पचास में पात्रीस बात करिए पचास माइनस सात गुण्या पांच, सात पंचा पात्रीस पचास में पात्रीस बात करिए पंदर वे पंदर छेद में पांच एट्ले त्रण। तो अँ अपने एक कोष्टक मिली जैसे पहला वाय बराबर जीरो त्यारे एक्स बराबर दस छे, वाय बराबर पांच त्यारे एक्स बराबर त्रण। मित्रों बीजू समीकरण छे सात एक्स प्लस पांच वाय बराबर छेतालीस। तो अहीं नानो सहगुणक वाय नो छे, वाय ने सूत्रनो करता बनावीए पांच वाय बराबर छेतालीस माइनस सात एक्स, तो y बराबर छेतालीस माइनस सात एक्स छेद में पांच। अब अहीं पण छेद में पांच छे तो ऊपर एवी किंमत आवी जोईए जेने आपणे पांच वडे भागी सकीए। तो एना माटे x बराबर त्रण लईए तो y बराबर छेतालीस माइनस सात गुण्या त्रण छेद में पांच। सात तारी एकवीस, छेतालीस में एकवीस जाए एटले मित्रों पच्चीस वधे, पच्चीस छेद में पांच एटले पांच मळे। हवे एक्स बराबर मित्रों आपणे एवी बीजी कई किंमत लई शकीए कि जेथी आपणे वाय छे ए वायनी किंमत पूर्णांकमां शोधी शकीए। तो એક્સની કિંમત છે એ આપણે પહેલાં ત્રણ લીધી એટલે વાયની કિંમત પાંચ મળી। એક્સ બરાબર બીજી કઈ કિંમત લઈશું તો છ લઈએ તો છ સીતા બેતાળીસ થાય, છેતાળીસ માઇનસ બેતાળીસ ચાર વધે, ચાર લઈએ તો સાત ચોક અઠ્યાવીસ, તો છેતાળીસમાંથી અઠ્યાવીસ બાદ કરીએ તો અઢાર વધે, અઢારને પાંચ વડે નિશેષ ભાગી શકાય નહીં। તો હવે એક્સ બરાબર આઠ લઈએ
तो y बराबर 46 माइनस 7 गुणिया 8, 7 अठा 56, 46 माइनस 56 એટલે માઈનસ 10 છેદમાં 5 એટલે માઈનસ 2 મળે। તો હવે આનું કોષ્ટક આપણે અહીંયા બનાવી દઈએ છીએ। पहला एक्स की किमत 3 लीधी तो वाय 5 मळे छे, एक्स बराबर 8 लीए तो वाय माइनस 2 मळे छे। हवे अहीं आपणे पहेलो आलेख छे ए दोरी दईए। तो पहला छे 10 0, एक्स एम 10 અને વાય એમ 0, તો એ બિંદુ અહીંયા આવશે। બીજું છે એક્સ 3 અને વાય 5, એક્સ 3 અને વાય છે 5, એક્સ એમ 3 છે, વાય એમ 5 છે। હવે આ બંનેને જોડી દઈએ। આ છે 5x પ્લસ 7y બરાબર 50 નો આલેખ। બીજું છે એમાં x3 અને y5, x3 અને y5 આ બિંદુ તો એમાં પણ કોમન છે, x8 અને y માઇનસ 2। તો મિત્રો x8 અને y માઇનસ 2 એટલે y ની કિંમત આપણે માઇનસ 2 નીચે લેવી પડશે। તો આપણે નીચે માઇનસ 1 माइनस 1 आ माइनस 2, एक्स 8 અને y માઇનસ 2 લેવાના છે તો x 8 અને y માઇનસ 2 અહીંયા આગળ આવશે। હવે આ બંનેને આપણે જોડી દઈએ અહીંયા। હવે આ સમીકરણ છે 7x પ્લસ 5y બરાબર 46। મિત્રો આ બંને કયા બિંદુમાં છેદે છે આપણે જોઈ શકીએ છીએ અહીંયા। આ બિંદુ એનું છેદ બિંદુ છે જેનો એક્સ એમ છે 3, વાય આમ 5। મિત્રો આ કોષ્ટક ઉપરથી જ ઘણી વખત ખબર પડી જાય કે અહીંયા એક્સની કિંમત 3, વાયની કિંમત 5, અહીંયા પણ એ જ છે, એટલે બંને સમીકરણનો ઉકેલ આ જ હોય। તો આપણે લખી શકીએ બંને આલેખ 3, 5 માં છેદે છે, માટે બંને સમીકરણનો ઉકેલ ત્રણ પાંચ છે। હવે અહીંયા 3 કોની કિંમત છે, એક પેન્સિલની કિંમત, માટે આપણે લખી શકીએ એક પેન્સિલની કિંમત રૂપિયા 3 છે અને એક પેનની કિંમત
रुपया 5 છે. તો અહીંયા આ પ્રશ્ન 1 છે એ મિત્રો પૂરો થયો, જેમ આપણે બંનેના આલેખ દોરવાના હતા એ આલેખ આપણે દોરી કાઢ્યા. હવે ત્યારબાદ તો આ રીતે હવે તમે સમજી ગયા છો કે આપણે કોઈપણ પ્રશ્ન, જો કે બોર્ડની પરીક્ષામાં આલેખ પૂછાતા નથી, આલેખવાળા દાખલા લગભગ નથી પૂછાતા, પરંતુ આપણે દોરવાના છે, છૂટા આલેખ લાવીએ અને તમારે આ આલેખ દોરી દેવાના છે. મિત્રો ત્યારબાદ પ્રશ્ન 2 છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ, એટલે આ બંનેના આપણે આલેખ દોરીએ, જે હમણાં આલેખ દોર્યા એ આલેખ એક બિંદુમાં છે તે પરસ્પર સમાંતર છે કે પછી સંપાતી છે, તેમ A1/A2 B1/B2 અને C1/C2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. મિત્રો એનો અર્થ એ થયો કે આ સમીકરણનો ઉકેલ કેવો છે એ આપણે આલેખ નથી દોરવાનો, પણ જે શરતો આપણે જોઈ ગયા હતા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની, 3 શરતો હતી. પહેલી શરત હતી, પહેલો ઉકેલ હતો અનન્ય ઉકેલ, એની શરત હતી A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2. બીજું હતું ખાલી ગણ, એટલે કે એક પણ ઉકેલ ના હોય, તો એની શરત હતી A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. ત્રીજો ઉકેલ હતો અનંત ગણ, એટલે કે અનંત ઉકેલ હોય, તો એની શરત હતી A1/A2 B1/B2 C1/C2. તો એ શરતનો ઉપયોગ કરી નક્કી કરવાનું છે કે આની આ બંને સમીકરણની આ લેખ જે રેખાઓ છે એક બિંદુમાં છેદે, જો એક ઉકેલ હોય તો એક બિંદુમાં છેદે, એક પણ ઉકેલ ના હોય તો એની રેખાઓ પરસ્પર સમાંતર હોય, અને અસંખ્ય ઉકેલ હોય તો રેખાઓ સંપાતી હોય, એટલે કે બંનેનો આલેખ એક જ રેખા હોય. તો અહીંયા આપણે બંને સમીકરણ આપેલા છે એની ઉપરથી A1 B1 C1 A2 B2 C2 કિંમતો લખી દઈએ. પહેલાં સમીકરણના સહગુણકો છે એ A1 B1 C1 ગણાય, બીજા સમીકરણના સહગુણકો છે A2 B2 C2. A1 5, B1 આ -4 છે તો -4 મૂકવાના, ખાસ ધ્યાન રાખવાનું. C1 8, A2 7, B2 6 અને C2 છે -9. હવે આપણે ગુણોત્તર લઈએ A1/A2 5/7, B1/B2 4/6, 2 × 4 3 × 2 6, એટલે 2/3. તો અહીં તમે જોઈ શકો છો આ બંને ગુણોત્તર સમાન નથી, તો એ લખી શકાય અહીં A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 હોવાથી સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે, અનન્ય ઉકેલ છે, માટે આ સમીકરણ યુગ્મના આલેખ એક ઉકેલ છે, એટલે બંનેની જે રેખાઓ છે કેટલા બિંદુમાં છેદશે, એક બિંદુમાં છેદશે, એટલે કે એક બિંદુમાં છેદતી રેખાઓ મળે. હવે ત્યારબાદ બીજો છે 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. મિત્રો અહીંયા આગળ A1 9 B1 3 C1 12, A2 18 B2 6 C2 24, A1 B1 C1 A2 B2 C2. હવે ગુણોત્તર લઈએ આપણે A1/A2 9/18, એટલે 1/2 થાય 9 × 2 = 18, B1/B2 3/6, એ પણ 1/2 થાય, આ બંને સરખા છે. C1/C2 12/24, એટલે 1/2, માટે અહીંયા ત્રણેય ગુણોત્તર A1/A2 1/2 મળે છે, B1/B2 1/2 મળે છે, C1/C2 પણ 1/2 મળે છે. તો આપણે લખી શકીએ A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2, માટે સમીકરણ યુગ્મને
અનંત ઉકેલ છે માટે આ સમીકરણના આલેખ સંપાતી રેખાઓ હોય. આ સમીકરણના આલેખ સંપાતી એટલે કે એક જ રેખા હોય, બંને સમીકરણના આલેખ એક જ રેખા હોય. ત્યારબાદ ત્રીજું છે સિક્સ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ દસ બરાબર ઝીરો, ટુ એક્સ માઇનસ વાય પ્લસ નવ બરાબર ઝીરો. તો અહીંયા એ વન છ, બી વન માઇનસ ત્રણ, સી વન દસ, એ ટુ બે, બી ટુ માઇનસ એક, સી ટુ નવ. તો એ વન અપોન એ ટુ લઈએ તો છ અપોન બે, છ અપોન બે ત્રણ મળશે. બી વન અપોન બી ટુ માઇનસ ત્રણ છેદમાં માઇનસ એક એટલે ત્રણ. સી વન અપોન સી ટુ દસ છેદમાં નવ. તો અહીંયા તમે જોઈ શકો છો એ વન અપોન એ ટુ ત્રણ છે, બી વન અપોન બી ટુ પણ ત્રણ છે. એટલે એ વન અપોન એ ટુ, બી વન અપોન બી ટુ સરખા છે. સી વન અપોન સી ટુ છે ટેન અપોન નાઇન. તો આ બંને ગુણોત્તર સરખા છે પરંતુ સી વન અપોન સી ટુ સમાન નથી. તો એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ. માટે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. માટે આ સમીકરણના આલેખ મિત્રો એક પણ ઉકેલ ના હોય તો એમના આલેખ પરસ્પર સમાંતર રેખાઓ હોય. એટલે પરસ્પર સમાંતર રેખાઓ છે. તો મિત્રો અહીંયા ત્રણેય પ્રશ્નોની અંદર આપણને આલેખ અલગ અલગ રેખાઓ મળે છે. અહીંયા અનન્ય ઉકેલ છે, અનન્ય ઉકેલ છે એટલે એના આલેખ એક બિંદુમાં છેદતી રેખા મળી. અહીંયા શરત પ્રમાણે સમીકરણને અનંત ઉકેલ છે એટલે એમના આલેખ સંપાતી રેખા એટલે એક જ રેખા હોય. અહીંયા શરત મુજબ સમીકરણને એક પણ ઉકેલ નથી એટલે એમની રેખાઓ છે ક્યાંય છેદશે નહીં, એટલે કે પરસ્પર સમાંતર રેખાઓ છે. તો આ પ્રશ્ન બે અહીંયા પૂરો થયો.